સાંદ્રતાનો છેલ્લો એકમ વજન વજન ફી ટકા એનો અર્થ વેગ ફોર વેગ પહેલા તો સિમ્પલ આપણે સમજી લઈએ ટકા વેગ ફોર વેગ એ સિમ્પલ શું કહેવામાં આવે છે ઉપરનો જે ડબલ્યુ છે ઉપરનો ડબલ્યુ એ દ્રાવ્ય માટે દ્રાવ્યનું વજન ગ્રામનો આવે અને નીચેનો જે ડબલ્યુ છે એ દ્રાવણનું વજન એ પણ ગ્રામનો આવશે ધારો કે તમને 5% વેગ ફોર વેગ ગ્લુકોઝનું જલીય દ્રાવણ શબ્દ વાપર્યો શું વાપર્યો ગ્લુકોઝનું જલીય દ્રાવણ તો આનો અર્થ શું થાય કે 5% વેગ ફોર વેગ ઉપરનો 5% દ્રાવ્ય કોણ છે ગ્લુકોઝ તો ગ્લુકોઝનું વજન 5 ગ્રામ થવાનું અને નીચેનો ડબલ્યુ એ દ્રાવણનું વજન હવે ટકા કેટલા છે તો એ 100 એ એટલે દ્રાવણનું વજન 100 જ લેવાય કેટલું લેવાય અને એના પછી જો દ્રાવણનું શોધવાનું કીધું હોય તો દ્રાવણનું શોધવાનું કીધું હોય તો દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરી નાખો એટલે 95 ગ્રામ આ ખાલી સિમ્બોલની વાત થઈ કોઈ વાત થઈ સિમ્બોલ કે સિમ્બોલ કઈ રીતે એટલે ટકા વેગ ફોર વેગ એ સિમ્બોલ કઈ રીતે નક્કી કરી શકાય ધ્યાન આપજો 5% વેગ ફોર વેગ યાદ રાખવાનું ઉપરનો ડબલ્યુ એ દ્રાવ્યનું વજન બતાવશે નીચેનો ડબલ્યુ દ્રાવણનું વજન બતાવશે જેટલા ટકા હોય એટલું દ્રાવ્યનું વજન અને આ તો ફાઇનલ જ છે કેટલું લેવાનું 100 ગ્રામ કેટલું લેવાનું 100 ગ્રામ તો ટકા વેગ ફોર વેગ એનું સૂત્ર લખવું હોય તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન બધું સામાં લઈશું ગ્રામમાં જ લઈશું હજી આને એક્સપ્લેન કરવું હોય તો ટકા વેગ ફોર વેગ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન આ રીતે પણ લખી શકાય વ્યાખ્યા બનાવી હોય તો શું બનાવાય કે ભાઈ 100 ગ્રામ દ્રાવણ નીચેનું વજન કેટલું છે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનું ગ્રામમાં વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતા કયા એકમમાં મપાય ટકા વેગ ફોર વેગમાં માપી શકાય એટલે આ સૂત્ર ઉપરથી આપણે એક્ઝામ્પલ કરવાના છે ટકા વેગ ફોર વેગ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન એક આ રીતે ગણી શકાય ટકા વેગ ફોર વેગ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન અને દ્રાવણનું ના આપ્યું દ્રાવ્ય દ્રાવકનું અલગ અલગ આપ્યું તો અથવા કોઈ એક્ઝામ્પલમાં એવું હોય કે દ્રાવ્યનું શોધવાનું કીધું હોય દ્રાવકનું શોધવાનું કીધું આ સૂત્રનો ઉપયોગ કરી શકાય આપણે એક સૂત્ર જોઈએ ચલો એક ઉદાહરણ જોઈએ 4.4 ગ્રામ CO2 ને 500 ml ને પાણીમાં ઓગાળી 500 ગ્રામ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ટકા વેગ ફોર વેગ માં શોધો 4.4 ગ્રામ CO2 એટલે દ્રાવ્ય કહેવાય એનું કેટલા ગ્રામ છે 4.4 પાણીમાં ઓગાળી 500 ગ્રામ દ્રાવણ તારે દ્રાવણનું વજન આપી દીધું છે આપણે દ્રાવણનું વજન કેટલું છે 500 ગ્રામ છે કેટલું છે તો આપણે ટકા વેગ ફોર વેગ શોધવું છે તો ટકા વેગ ફોર વેગ સૂત્ર છે આપણા જોડે ટકા વેગ ફોર વેગ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે ભાઈ 4.4 અને ભાગ્યા દ્રાવણનું 500 યસ તો કેટલા ટકા 1.24 આ રીતે એક્ઝામ્પલની ગણતરી કરી શકાય આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે કોઈ એક્ઝામ્પલમાં એ રીતે આપ ધ્યાન આપજો અગત્યનું એક્ઝામ્પલ 10% વેગ ફોર વેગ ગ્લુકોઝના
કેટલા ગ્રામ પાણીનો 1.8 ગ્રામ અથવા 2.5 ગ્રામ ગ્લુકોઝ પગારવો પડે? હું વ્યવસ્થિત રકમ વાંચો, પેલા તો ટકા વેટ પર વેટ લખી દઈએ કે ભાઈ ટકા વેટ પર વેટ કેટલા આપેલા છે આપણા જોડે 10. કેટલા ગ્રામ પાણીનો, પાણી એટલે દ્રાવક થયો આપણો, દ્રાવક નું વજન શોધવું છે W0. પાણીમાં 2.5 ગ્રામ એટલે દ્રાવ્યનું વજન આપી દીધું ગ્લુકોઝ 2. મસ્ત રાખવું જોઈએ, ધ્યાન આપજો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, ટકા વેટ ફોર વેટ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. દ્રાવણનું નથી આપ્યું આપણને, કોનું વજન આપ્યું છે અને શોધવાનું કોનું કીધું જોઈ લેજો. દ્રાવકનું વજન શોધવાનું છે એટલે આપણે પેલું સૂત્ર વાપરશું, દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. ચલો ટકા વેટ ફોર 10 100, ડબલ્યુ કેટલા આપેલા છે આપણા જોડે 2.5, દ્રાવ્યનું વજન 2.5 અને દ્રાવકનું તમારે શોધવું છે. ચલો ચોકડી ગુણાકાર, ચોકડી ગુણાકાર કરો 10 વડે, તો 2.5 વત્તા W0 અને 250 ભાગ્યા 10, 10 નીચે લાગે છે આપણે એટલે 25, માટે W0 બરાબર 25 માઇનસ 2.5 એટલે 22.5 ગ્રામ શું થશે પાણી. આ રીતે આપણે દ્રાવકનું વજન શોધી શકીએ. કોઈ પણ દાખલામાં ટકા વેટ પર વેટ આપેલા હોય, કોઈ પણ વજન આપેલું હોય દ્રાવ્યનું, દ્રાવકનું શોધવાનું, તો આ રીતે શોધી શકાય. એક મસ્ત દાખલો છે, 10% વેટ ફોર વેટ યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી. ખાલી હવે મોલાલિટી મગજમાં આવે એટલે ખબર પડી જાય તો શું આપ્યું તો છે ને, તો મોલાલિટી બરાબર આપણે શું લખીએ છીએ, એક હજાર ગુણ્યા ડબલ્યુ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દર મોલેક્યુલર વેટ ગુણ્યા W0 દ્રાવકનું વજન. હવે આપણે તો કશું આપ્યું જ નથી, તો બાજુમાં જોઈ લઈએ જેટલા ટકા હોય એટલા દ્રાવ્યનું વજન થઈ જાય. એ દ્રાવ્યનું વજન W લખવું હોય કેટલું ભાઈ 10 ગ્રામ, મારા દ્રાવકનું વજન લખવું હોય તો W0, નીચેનો W દ્રાવણનો એ 100 જ હોય, એમાંથી 10 બાદ કરી નાખો એટલે કેટલા ગ્રામ 90 ગ્રામ. અને કોણ વાપરી છે યુરિયા, તો યુરિયાનો આણ્વીય દર મોલેક્યુલર વેટ 60 ગ્રામ પ્રતિ કિંમત મૂકી દઈએ તો એમ બરાબર 1000, W તમારા 10, 60 અને W0 તો કેટલા ગ્રામ 90 ગ્રામ. તો 100 ભાગ્યા તમે ભાગાકાર કરી શકો છો, આ તમારે શું થયું ભાગાકાર કરીએ જે જવાબ આવે મોલા. મસ્ત દાખલો છે, ટકા વેટ ફોર વેટ પરથી મોલારિટી શોધી શકાય. એટલે આ ચેપ્ટરમાં સાંદ્રતાના આપણે કેટલા એકમો બન્યા, મોલારિટી, મોલાલિટી, પછી મોલ અંશ અને વેટ ફોર વેટ, આટલા સિલેબસમાં હશે.